કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસને સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેને લઈને કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ મળી રહ્યું નથી. જ્યારે કે બનાસકાંઠા જિલ્લામાં સ્થિતિ ખૂબ જ નાજુક છે અને કોરોનાને અટકાવવા માટે ધંધા રોજગાર પણ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેને કારણે જિલ્લાના મોટાભાગના લોકો મજૂરી પર નિર્ભર હોવાથી હાલમાં આવા લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે. જોકે જિલ્લામાં પણ ઘણા એવા લોકો છે કે જેઓ આવા કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે અને પોતાની શક્તિ મુજબ લોકોને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ગામનું દંપતિ લોકોને સેવા કરી રહ્યું છે. પાંથાવાડા ગામના રહીશ જિગ્નેશભાઈ ત્રિવેદી કે જેઓ દાંતીવાડા પ્રાથમિક શિક્ષણ સહકારી મંડળીમાં ચેરમેન પદે સેવા આપી રહ્યા છે, અને તેમના ધર્મપત્ની ફાલ્ગુનીબેન ત્રિવેદી જે બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી છે. આવા કપરા સમયમાં પણ આ દંપતી સમગ્ર પાંથાવાડા ગામમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યું છે અને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પણ પહોંચાડી રહ્યા છે. જ્યારે કે આ એ અગાઉ લોકડાઉન વખતે પણ આ દંપતીએ ખડે પગે રહી લોકોને સુધી રાશન કીટ પહોંચાડી લોકોની તકલીફમાં ભાગીદાર બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને પ્રથમ લોકડાઉન વખતે પાંથાવાડા પંથકમાં અનેક લોકો અન્ય વિસ્તારોમાં ફસાયા હતા, જેમને વતન પરત લાવવા માટે પણ તેમણે ખૂબ જ સહાય કર્યો હતો. ત્યારબાદ તેમણે કોરોના વોરિયર તરીકે ફરજ પર રહેલા લોકોને પણ માસ્ક અને સેનિટાઈઝનું વિતરણ કર્યું હતું, તેમજ દાંતીવાડા તાલુકાની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને સરકાર દ્વારા સંલગ્ન કરી ઓક્સિજન વેન્ટિલેટર તેમજ બેડની જરૂરિયાત સુવિધાઓ પૂરી પાડી મદદરૂપ બન્યા હતા.